પારકી તમારું બનેલું એક વર્ષથી બંધ હતું, તો એક વર્ષથી આ લોકો છે તો શનિવારે આવ્યા ને રવિવારે અમે બેસાઈ એ લોકો કોંગ્રેસના સાહેબ આવ્યા. તો હજુ અમારી રિક્વેસ્ટ છે કે આ દરવાજો બને એક, ને લાઇટનું તો નહીં ચાલશે અમને, પણ દરવાજો મોટો કરી આપે, પંખા જોશે એટલી વ્યવસ્થા અમને કરી આપે પછી, એટલો એમનો આભાર. બેસાડી દેજો, એ લોકો 2 મહિનાથી આવતા હતા નહીં. આ કોંગ્રેસના સાહેબો આવ્યા ને એ લોકો શનિવારે આવ્યો, એ લોકો રવિવારે સાફ સફાઈ કરીને અમને આજે સોમવારે બેસાડી દીધા. વરસાદમાં અમે બેસતા હતા, ખરા ટાપની અંદર બી બેસતા હતા, પણ કોંગ્રેસના સાહેબો આવ્યા ને અંદર સાફ સફાઈ કર્યા આવીને અમને બેસાડ્યા, એટલે એમનું બહુ મોટો આભાર કહેવાય. બરાબર, હજુ શું શું બનાવવાનું? હજુ અમારો રસ્તો બધું ફરતી લઈ જવાનો, રસ્તો કોરો કરવાનો છે, દરવાજો, લાઇટો બાકી છે, પંખા બાકી છે. આજે લાઇટ પંખા વગર જ અમે બેઠા છે. 2019-20 નગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ ફીસ માર્કેટનું આ ઠરાવ પસાર કરેલ હતો, અને 2021 અંદર આ ફીસ માર્કેટ 45 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલો હતો. પણ કેટલાક નિયમો અને જે બહેનો વેપારી બહેનો છે જે ફીસનો ધંધો કરે છે તેમની સાથે ભાડા માટે અને બીજા કેટલીક સુવિધાઓ માટે જે 18 મહિનાથી તકરાર ચાલતી હતી અને હમણાં ચોમાસું પાસે હતું, વિપક્ષના સભ્યોને આ વાતની જાણ થઈ તો અમે અમારું ડેલિગેશન લઈને અહીંયા જે બહેનો બેસે છે એમને મળવા આવ્યા, અને એમ બહેનોને અમે બાંયધરી આપેલી હતી કે તમારા જે આ ફીસ માર્કેટનો મુદ્દો છે તેની માટે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે જો રજૂઆત કરવાની છે રજૂઆત કરીશું, અને આંદોલન કરવાનું તો આંદોલન કરીશું, પણ આપને હકની જગ્યા જે છે એ આપને અપાવીશું. શનિવારે જ્યારે અમે અહીંયા આવીને 2 દિવસ પહેલાં મુલાકાત લીધું, અમારી આ મુલાકાત બાદ તંત્ર, નગરપાલિકા તંત્ર, શાસક પક્ષ હરકતમાં આવીને તાત્કાલિક ધોરણે રવિવારના દિવસે જ્યારે બંધ હોય છે એ દિવસે તાત્કાલિક અહીંયા નગરપાલિકાથી વાહન મોકલીને તાત્કાલિક સફાઈ કરી અને ફાયર બ્રિગેડના વાહનથી અહીંયા પાણીની સફાઈ સાફ સફાઈ કરી તાત્કાલિક આજે સવારે સોમવારે જ્યારે અમે આ તમામ બહેનોને લઈને રજૂઆત કરવાના હતા એટલે તાત્કાલિક આજે ને આજે અમને વગર સુવિધા આવે. હજુ સુવિધા અહીંયા બાકી છે, લાઇટ પંખાની વ્યવસ્થા નથી, ગેટ મોટો કરવાનો એની વ્યવસ્થા નથી, એ સુવિધાઓ વગર એમને તાત્કાલિક ધોરણ આજે શરૂ કરવામાં આવેલું છે. આજે અમારી એક પહેલથી આજે અમે લોકોની વચ્ચે જઈને એમની રજૂઆતો સાંભળી અને રજૂઆતના પગલે અમે જે આંદોલન અને રજૂઆત કરવાના હતા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને, અમારા આ પગલાના કારણે તાત્કાલિક આ લોકોએ જે કામગીરી કરેલી છે આના અંદર જે કંઈ બી હોય પણ અમે ખાસ આભારી છીએ આ તમામ બહેનોનો જે એમણે પોતાની રજૂઆત અમને કરી અને અમને અહીં બોલાવીને અમને એમની વાત જણાવી. અમે નગરપાલિકા તંત્રને આપના દ્વારા કહેવા માંગીએ છીએ કે અહીંયા લાઇટની સુવિધા નથી, લાઇટ અને પંખાની તાત્કાલિક ધોરણે GBમાંથી કનેક્શન લઈને અમને લાઇટ અને પંખાની સુવિધા આપવામાં આવે. અહીંયા એન્ટ્રી ગેટ જે 3-4 ફૂટ જેટલો પહોળો છે તેને મોટો કરીને મોટો ગેટ બનાવવામાં આવે, અને જે રીતે ગ્રેનાઇટ પગથિયા પર નાખવામાં આવેલું છે ગ્રેનાઇટ દૂર કરીને સાદી ટાઇલ્સ લગાવીને અહીંયા વ્યવસ્થા એમને કરી આપવામાં આવે એવી અમારી નગરપાલિકાને માંગ છે, અને અમે આ મુદ્દો લેખિતમાં બી ચીફ ઓફિસરને પ્રમુખને જણાવીશું.